जोयो, हलो नमस्कार पुष्टवंशी प्राणियों एमा आपणे मत्स्य वर्ग जोयो हवे बीजो वर्ग उभयजीवी वर्ग तो उभयजीवी वर्ग एटले याद राखजो का जे जमीन ऊपर पण रहे अने पानी में पण रहे एम बन्ने जग्याए रहे इतला माटे एमने उभयजीवी वर्ग कहेवामां आवे छे। एवा प्राणियों ने उभयजीवी प्राणियों कहेवामां आवे छे। माछलीओ करता आ प्राणियों भिन्न छे, याद राखजो। मत्स्य वर्ग में शुं हतुं, एना शरीर ऊपर चामड़ी ऊपर भींगड़ा हता, अने आ जे उभयजीवी वर्ग छे एमां भींगड़ा जोवा नथी मळता। एनी जे त्वचा छे एना ઉપર શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે છે। આ શ્લેષ્મ ગ્રંથિઓના લીધે એનું શરીર બહારની બાજુ ચીકણું હોય એમ, એટલે આપણે પકડવા જઈએ ને તો આપણાથી લપસી જાય આમ, બરાબર। એટલે એનામાં બાહ્ય કંકાલ તંત્ર ના હોય। અને આપણે માછલીમાં જોયું તો એનું જે હૃદય હતું એ દ્વિખંડી હતું, અને અહીં આગળ ઉભયજીવી વર્ગ છે એમાં હૃદય છે ને એ ત્રિખંડી છે, બરાબર। એટલે આની અંદર ગર્ભાવસ્થાની અંદર કોઈમાં ઝાલરો હોય, અને પછી પુખ્ત અવસ્થાની અંદર ફેફસા આવી જાય એમ, એટલે ઝાલર અને ફેફસા બે જોવા મળતું હોય કોઈકમાં। કેટલાક પ્રાણીઓ જ્યારે પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા શ્વસન કરે, અને જમીન ઉપર હોય ત્યારે ફેફસા દ્વારા શ્વસન કરે। દેડકો આ ઉભયજીવી પ્રાણી છે, પછી સાલામાંડર આ ઉભયજીવી પ્રાણી છે, પછી ટોડ આ ઉભયજીવી પ્રાણી છે, પછી ટ્રી ફોક કહેવાય જેને, એટલે હાયલા આ પણ ઉભયજીવી પ્રાણી છે, યાદ રાખજો। પછી આપણે જે ભારતીય દેડકો કહીએ ને જેને આપણે, એને એનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઈગ્રીના, બરાબર। એટલે આ ઉભયજીવી પ્રાણીઓ છે, યાદ રાખજો। તો ઉભયજીવી વર્ગ એટલા માટે એને કહેવામાં આવે છે કે તેઓ પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે છે। તેઓ પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે છે, એટલા માટે એને ઉભયજીવી કહેવામાં આવે છે। આ મત્સ્ય વર્ગ કરતા તેઓ ભિન્ન છે, એટલે તેઓ માછલીઓ કરતા ભિન્ન છે। ભિન્ન છે કેમ? તો એટલા માટે કારણ કે તેઓમાં ભીંગડા જોવા મળતા નથી। તેઓમાં ભીંગડા જોવા મળતા નથી, એટલે એના શરીર ઉપર ભીંગડા ના હોય, એટલા માટે માછલીઓથી ભિન્ન છે। એમની ત્વચા પર શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે છે, તેઓની ત્વચા પર શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે છે, યાદ રાખજો। બાહ્ય કંકાલ હોતું નથી, તેમાં બાહ્ય કંકાલ હોતું નથી, અને યાદ રાખજો તેમનું હૃદય ત્રિખંડી હોય છે। ત્રિખંડી હોય છે, શ્વસન છે ને એ જ્યારે ગર્ભાવસ્થામાં, એટલે એને ટેડપોલ અવસ્થા કહેવાય, એ ઝાલર દ્વારા થાય, અને પછી પુખ્ત અવસ્થાની અંદર ફેફસા દ્વારા થાય છે,
તો અહીંયા શ્વસન ગર્ભાવસ્થામાં, એટલે કહેવાનો મતલબ ટેડપોલ અવસ્થામાં, ઝાલરો દ્વારા અને પુખ્ત અવસ્થામાં ફેફસા દ્વારા થાય છે. પછી યાદ રાખજો, તે ઈંડા આપતા પ્રાણીઓ છે, એટલે આ પણ પેલા મત્સ્ય વર્ગની જેમ આ પણ ઈંડા આપે છે. ઈંડા આપતા પ્રાણીઓ છે, આ એના લક્ષણો થયા. એના ઉદાહરણ તો એના ઉદાહરણ દેડકો, પછી ટોળ, પછી સાલામાંડર, આકૃતિ બધી ચોપડીમાં આપેલી છે, અને હાયલા. તો આ ઉભયજીવી વર્ગના ઉદાહરણ છે. તો યાદ રાખજો, ઉભયજીવી વર્ગ એટલે જમીન પર અને પાણી બંનેમાં રહે, એના શરીર ઉપર ભીંગડા ના હોય, એના શરીર ઉપર શ્લેષ્મ ગ્રંથિ જોવા મળે, એમાં બાહ્ય કંકાલ ના હોય, એનું હૃદય ત્રિખંડી હોય, એ ગર્ભાવસ્થામાં ઝાલર દ્વારા શ્વસન કરે, પુખ્ત અવસ્થામાં ફેફસા દ્વારા શ્વસન કરે, અને ઈંડા આપે, ઈંડા મૂકે. ઓકે, હવે આપણે સરીસૃપ વર્ગ ત્રીજો. સરીસૃપ વર્ગ સરીસૃપ એટલે કહેવાનો મતલબ જે પેટે સરકીને ચાલ્યા, એટલા માટે એનું નામ સરીસૃપ પડ્યું એમ, બરોબર. એટલે આ ખાસ એટલે સાપ જેવી અવસ્થા, સરીસૃપ એટલે સાપ. તેઓ અસમતાપી પ્રાણીઓ છે. અસમતાપી કે ને એટલે શીત રુધિરવાળા, ઠંડા રુધિરવાળા, એટલે સહન ના કરી શકે, તાપમાનનો ફેરફાર સહન ના કરી શકે આ લોકો. એટલા માટે તમે જોજો, આપણે જંગલમાં ફરતા હોઈએ તો સાપ હોય ને, સાપ તો સાપની કાસળી જોવા મળે, તો એ છે ને એના ઉપર જે જ્યારે ગરમી વધારે પડતી હોય ને તો એના ઉપર આખી એક કાસળી બનાવી દે, અવાહક પળ બનાવી દે, એટલે એને વધારે પડતી ગરમી ના લાગે, વધારે પડતી ઠંડી ના લાગે એમ. પછી જ્યારે વાતાવરણ ચોમાસું આવે એટલે એ કાસળી કાઢી નાખે એમ, બરોબર. એટલે તેઓ અસમતાપી પ્રાણીઓ છે, આ સરીસૃપ વર્ગ. તેઓ અસમતાપી પ્રાણીઓ છે. બીજી વસ્તુ, એમના શરીર છે ને એટલે ભીંગડા દ્વારા આવરિત હોય છે. આપણે કાચબો છે ને સરીસૃપ વર્ગમાં આવે, તો કાચબાના ઉપર આખા ભીંગડા છે એમ, એને તમે આમ ધોકો મારો ને તો એને કંઈ ના થાય એમ. એટલે તેઓના શરીર ભીંગડાઓ દ્વારા આવરિત હોય છે. ભીંગડાઓ દ્વારા આવરિત હોય છે. પછી યાદ રાખજો, આ સરીસૃપ વર્ગ છે ને એ કહેવાનો મતલબ શ્વસન એ ફેફસા દ્વારા કરે છે. તેઓમાં શ્વસન ફેફસા દ્વારા થાય છે.
ફેફસા દ્વારા થાય છે. પછી એમનું હૃદય છે ને સામાન્ય રીતે ત્રિખંડી હોય, પણ એક મગરમચ્છ જે મગર છે એનું હૃદય ચાર ખંડોનું બનેલું છે, યાદ રાખજો. આ એક અપવાદ. એટલે તેઓનું હૃદય સામાન્યતઃ ત્રિખંડી હોય છે. ત્રિખંડી હોય છે, પરંતુ મગરમચ્છમાં જે હૃદય છે એ ચાર ખંડોનું હોય છે. ચાર ખંડોનું હોય છે. પછી આ જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે એમાં ઉત્સર્જનાંગ તરીકે એમાં મૂત્રપિંડ જોવા મળે છે. ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ હોય છે તેઓમાં. ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ હોય છે. એટલે મૂત્રપિંડ દ્વારા એ ઉત્સર્જન કરે છે. તેઓ ઈંડા આપતા પ્રાણીઓ છે. આ પણ ઈંડા મૂકે. ઈંડા આપતા પ્રાણીઓ છે બરોબર. તેઓના ઈંડા છે ને કઠણ હોય અથવા એની આજુબાજુ મજબૂત કવચથી ઢંકાયેલા હોય. એટલે કહેવાનો મતલબ તેઓ ઉભયજીવની જેમ, આમાં ઉભયજીવી છે ને એ પાણીમાં ઈંડા મૂકી શકે, પણ આ જે સરીસૃપ વર્ગ છે ને એ પાણીમાં ઈંડા મૂકતા નથી, યાદ રાખજો. એટલે તેઓ ઈંડા આપતા પ્રાણીઓ છે. તેઓના ઈંડા કઠણ કે મજબૂત કવચથી ઢંકાયેલા હોય છે. કવચથી ઢંકાયેલા હોય છે. અને ખાસ તેઓ ઉભયજીવીની જેમ પાણીમાં ઈંડા મૂકતા નથી, જમીન ઉપર જ ઈંડા મૂક્યા. પાણીમાં ઈંડા મૂકતા નથી. એના ઉદાહરણ છે, તો એના ઉદાહરણમાં કાચબો, પછી સાપ, પછી ગરોળી, પછી મગરમચ્છ, પછી કેમિલિયોન. આ કેમિલિયોન એવું છે ને, યાદ રાખજો, એ રંગ બદલી શકે પોતાનો, અને એની લાંબી જીભ હોય. આમ પેલા હા કાચિંડ, હા વગેરે. તો આ સરીસૃપ વર્ગ હતો. ઓકે, તો યાદ રાખજો, સરીસૃપ વર્ગ એ અસમતાપી પ્રાણીઓ છે. એના શરીર ઉપર ભીંગડા જોવા મળે, ફેફસા દ્વારા શ્વસન કરે. ત્રિખંડી અપવાદ મગરમચ્છ, એ ચતુષ્ખંડી હોય. ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ હોય. ઈંડા મૂકતા પ્રાણીઓ છે, એના ઈંડા સખત અને મજબૂત કવચથી ઢંકાયેલા હોય, પણ એ ઉભયજીવીની જેમ પાણીમાં ઈંડા નથી મૂકતા. આ એના લક્ષણો છે. ઓકે, હવે વિહંગ. વિહંગ એટલે પક્ષી ચોથો.
વિહંગ વર્ગ એટલે પક્ષી વર્ગ. તો આજે પક્ષીઓ છે એ સમતાપી પ્રાણીઓ છે, એટલે ગરમ રુધિરવાળા, અને પેલા અસમતાપી એટલે ઠંડા રુધિરવાળા એમ, એટલે તેઓ સમતાપી પ્રાણીઓ છે. પછી આમનું આપણે જોયું કે સરીસૃપ વર્ગ આવે, ઉભયજીવી વર્ગ આવે, તો એના હૃદય ત્રિખંડી હોય, અને આ વિહંગ વર્ગ છે તો એના હૃદય ચતુષ્ખંડી છે એમ. આપણા હૃદય પણ ચતુષ્ખંડી, એટલે તેઓ ચાર ખંડીય હૃદય ધરાવે છે, એટલે તેઓના હૃદય ચતુષ્ખંડી છે, એટલે ચાર ખંડ. અને આ ઈંડા મૂકે છે, પક્ષીઓ ઈંડા મૂકે, એટલે તેઓ ઈંડા મૂકે છે. પછી યાદ રાખજો એની અંદર બે જોડ ઉપાંગો હોય, એમાં અગ્રજોડ આગળના જે ઉપાંગો છે, ઉપાંગ એટલે પગ, આમ તો આ આગળના ઉપાંગો છે એને ઉડવા માટે પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, અને પાછળના ઉપાંગો છે બે, એના લીધે એ ચાલી શકે છે, એટલે તેઓમાં બે જોડ ઉપાંગો હોય છે. જે પૈકી અગ્ર ઉપાંગોનું ઉડવા માટે અગ્ર ઉપાંગોનું ઉડવા માટે પાંખોમાં રૂપાંતર થાય છે. એનું શરીર છે ને એ આ પાંખોથી ઢંકાયેલું હોય, આજુબાજુ બધી પાંખો હોય, એટલે શરીર પાંખોથી ઢંકાયેલું હોય છે. પછી એ શ્વસન, કહેવાનો મતલબ ફેફસા દ્વારા થાય છે, તેઓ શ્વસન ફેફસા દ્વારા કરે છે. એના ઉદાહરણ પક્ષીઓ બધા, એટલે સફેદ બગલો, બતક, શાહમૂગ, ચકલી, કબૂતર, મોર, કાગડો, આ બધા એટલે ઉદાહરણ. તો સફેદ બગલો પછી બતક પછી શાહમૃગ પછી કબૂતર પછી ચકલી કાગડો વગેરે પક્ષીઓ આ વિહંગ વર્ગની વાત થઈ. તો તેઓ કેવા છે? તો સમતાપી પ્રાણીઓ છે, એમના હૃદય ચતુષ્ખંડી છે, ઈંડા મૂકે છે, એને બે જોડ ઉપાંગો છે, એ પૈકી એના જે અગ્ર ઉપાંગો એનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, અને એનું આખું શરીર આ પાંખોથી ઢંકાયેલું હોય છે, અને શ્વસન એ ફેફસા દ્વારા શ્વસન કરે છે. યાદ રાખજો. ઓકે, હવે સસ્તન વર્ગ પાંચમો.
તો પાંચમો વર્ગ એટલે સસ્તન વર્ગ એટલે આપણે બધા, એટલે એમાં મનુષ્ય આવે સસ્તન વર્ગ, તો તેઓ સમતાપી પ્રાણીઓ છે. આપણે બધા સમતાપી કહેવાય. ગરમ લોહી વાળા આપણું હૃદય ચાર ખંડોનું બનેલું હોય છે. ઉપરના બે ભાગ એને કર્ણકો કહેવાય, નીચેના બે ભાગ એને ક્ષેપકો કહેવાય. તો તેઓનું હૃદય ચાર ખંડોનું બનેલું હોય છે. બનેલું હોય છે એમાં માદા સસ્તન પ્રાણીઓ છે એટલે માદાઓ, એના શરીરની અંદર નવજાત શિશુ છે એનું પોષણ થાય અને પછી બચ્ચાને જન્મ આપે. સરીસૃપ વર્ગ અને સસ્તન વર્ગમાં મેઇન ડિફરન્સ આ, સરીસૃપ વર્ગ ઈંડા મૂકે અને સસ્તન વર્ગ બચ્ચાને જન્મ આપે. અને બીજી વસ્તુ, બચ્ચાને સ્તનપાન કરાવે, દૂધ પીવડાવે, બરોબર. એટલે એનામાં સ્તન ગ્રંથિઓ છે. જે માદા પ્રાણીઓ છે એમાં સ્તન ગ્રંથિઓ ધરાવે છે એમ. એટલે માદા સસ્તન પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિઓ, આ સ્તન ગ્રંથિઓ ધરાવે છે. પછી એમની ત્વચા ઉપર, ચામડી ઉપર વાળનું બહિર કંકાલ જોવા મળે છે. આપણા બધાની આ ચામડી ઉપર વાળ આવેલા છે એટલે તેઓની ત્વચા પર વાળનું બહિર કંકાલ ધરાવે છે. પછી સસ્તન વર્ગની અંદર પ્રસ્વેદ ગ્રંથિઓ પણ હોય અને તેલ ગ્રંથિઓ પણ હોય. એટલે એની ચામડી ઉપર પ્રસ્વેદ એટલે પરસેવાની ગ્રંથિઓ, પરસેવો થાય એમ. એટલે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓ આવેલી હોય છે એટલે તેઓમાં પરસેવો થાય એટલે પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓ આવેલી હોય છે. પછી આ પ્રાણીઓ છે ને, કહેવાનો મતલબ બચ્ચાને જન્મ આપે, બરોબર. પણ કોઈક અપવાદ રૂપે ઈંડાને જન્મ આપે. એમાં ઉદાહરણ છે સેપો અને પ્લેટીપસ, જેને બતક ચાંચ કહેવાય. આ બતક ચાંચ છે ને ઈંડાને જન્મ આપે, છે સસ્તન વર્ગનું પ્રાણી, પણ આ અપવાદ છે, બરોબર. તેઓ બચ્ચાને જન્મ આપે છે, અપવાદ. તો અપવાદ રૂપે પ્લેટીપસ અને સેપો અને પ્લેટીપ્રસ, પ્લેટીપ્રસ એટલે બતક ચાંચ, ઈંડાને જન્મ આપે છે એટલે ઈંડા મૂકે છે એમ. એટલે ઈંડા આપે છે.
પછી કાંગારુ આ ઓસ્ટ્રેલિયામાં થાય, એ સસ્તન વર્ગનું પ્રાણી છે, પણ એનું જે નવજાત બચ્ચું છે એના શરીર ઉપર એક કોથળી હોય અને કોથળીની અંદર એ લટકાવીને રાખે, બરોબર, જ્યાં સુધી એનો પૂર્ણ વિકાસ ના થાય ત્યાં સુધી એના બચ્ચાને એની કોથળીની અંદર રાખે છે એમ, બરોબર, બાહ્ય કોથળી હોય. એટલે અહીંયા આ યાદ રાખજો કે ઓસ્ટ્રેલિયાનો થાય, આ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે આ, બરોબર, કાંગારુ નામનું સસ્તન વર્ગનું પ્રાણી. નવજાત બચ્ચાને કોથળીમાં તેની સાથે કોથળીમાં લટકાવી રાખે છે. ઉદાહરણ, તો એના ઉદાહરણમાં આપણે કહેવાનો મતલબ આ સસ્તન વર્ગમાં પહેલામાં પહેલું તો માનવ આવો, મનુષ્ય એટલે માનવી, પછી વેલ, યાદ રાખજો આ વેલ માછલી નથી, તો વેલ એ સસ્તન પ્રાણી છે પણ આપણે એને માછલી તરીકે ઓળખીએ છીએ, પછી ઉંદર, પછી ચામાચીડિયું, એને અંગ્રેજીમાં બેટ કહેવાય, તો ધ બેટ ઇઝ નોટ બર્ડ બટ ધ બેટ ઇઝ એન એનિમલ, યાદ રાખજો. એટલે આ ચામાચીડિયું, પછી બિલાડી વગેરે, આ બધા સસ્તન વર્ગના પ્રાણીઓ છે. ઓકે, તો આપણે અહીંયા આ પુષ્ટવંશી પ્રાણીઓ એના આ પાંચ પ્રકાર હતા, બરોબર, સરીસૃપ, વિહંગ, ઉભયજીવી, મત્સ્ય અને સત્સંગ, બરોબર. હવે આપણે ખાસ આના તફાવત પણ અગત્યના છે, યાદ રાખજો.